नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वे नो हार्दिक स्वागत करू छु। फरी आवी गयो छु तमारी समक्ष नक्शानी आखी सीरीज ने लईने। रोज मस्त मजाना नक्शानो एक एक वीडियो आवशे। आज पहलो वीडियो आपू छु के नक्शो कई रीते पूरवो। हाँ विद्यार्थी मित्रों, आमा घणा बधा विद्यार्थीओ भूल करी बेसे छे। आवनारी मार्च बोर्ड नी परीक्षा नी अंदर नक्शो केवी रीते पूरवो, केवी रीते संज्ञा सूची बनावी, एमां कई कई बाबतोनुं ध्यान राखवुं, केवी रीते संज्ञाओनी पसंदगी करवी, आ बधी ज बाबतो आ बधा ज प्रश्नो साथे तमारी समक्ष उपलब्ध थयो छे। आजे आपणे वात करवानी छे नक्शा पूर्तिनी। एनी पहेला वात करी दऊं के तमारे चार गुणनी अंदर नक्शो पूछाशे। विभाग डी नी अंदर प्रश्न क्रमांक 39 यहाँ तमारो नक्शो पूछावानो छे। नक्शो तमने केवो आपवामां आवशे ए पण तमने अहींया बताईश के आवो नक्शो तमने परीक्षानी अंदर आपशे। केवी रीते संज्ञा सूची बनावी એની પણ તમને વાત કરીશ। ચાર પાઠમાંથી તમારે નકશો પૂછાશે। દરેક પાઠનો એક એક વિડિયો આપવાનો છે। શાંતિથી નકશા લઈ અને બેસી જવાનો, મારી સાથે પૂરતા રહેવાનો। પાઠ નંબર 9, 10, 13, 14 આ ચાર પાઠ છે કે જેમાંથી નકશો પૂછાઈશ એની આપણે વાત કરવાના છીએ। શરૂઆત કરીએ હાઉ ટુ ફિલ મેપ, કઈ રીતે નકશો પૂરવો એની આપણે આજે સરસ મજાની માહિતી મેળવવાના છીએ। શરૂઆત કરીએ, ચાર માર્ક્સની અંદર પૂછાશે। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને આ ઢબુડાની માફક પણ પ્રશ્ન થાય કે નકશો કેવી રીતે પૂરવો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, હેને આ બધા પ્રશ્નો તમારા મગજની અંદર પણ સળવળતા હશે। બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે હવે આ મસ્ત મજાનો ટોપિક લઈને ઉપલબ્ધ થયો છું। ગમે તો લાઈક કરજો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરજો। સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બાળકોને મેં જોયા છે નકશામાં છેકછાક કરે, બિલકુલ નહીં કરવાની, અભદ્ર લાગે છે, એકદમ ખરાબ લાગે છે। શાંતિથી સમય લઈને નકશો પૂરો, ચાર ગુણ રોકડિયા મળે છે, છેકછાક બિલકુલ ના કરતા। બીજું કે આપણો નકશો એકદમ સ્વચ્છ રાખવાનો છે, એમ જોઈએ તો ઉપસી આવે, અને ક્યારેય નકશાની અંદર એક સરખી નિશાની પસંદગી નહીં કરવાની, એક સરખી સંજ્ઞા પસંદ નહીં કરવાની, ખ્યાલ આવે? હવે તમે સંજ્ઞા સૂચિ દોરી, એમાં અલગ છે, નકશાની અંદર અલગ છે, કેમનું ચાલે? સંજ્ઞા સૂચિમાં બે નિશાનીઓ એક જેવી છે, પેપરમાં એક જેવી છે, કોણ ક્યાંનું કેવી રીતનું સમજી શકાશે? એટલે ક્યારેય એક સરખી નિશાની પસંદગી કરવી નહીં। ત્યારબાદ આપણે ચોક્કસ સ્થાન ઉપર જ ચોક્કસ માહિતી દર્શાવવાની, અને આમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। ઘણા બધા બાળકોને એમ કહેવામાં આવે ગમે ત્યાં દર્શાવો। માની લો કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ કે કોઈ પણ પાક દર્શાવવાનો આવ્યો છે, તો હવે ઉત્તર ગુજરાત તરફ દર્શાવો કે દક્ષિણ ગુજરાત તરફ દર્શાવો એ પણ ધ્યાન રાખવું પડે। તમે ગમે તેમ દર્શાવી દો એમ ચાલે નહીં, તો આવી નાની નાની ઝીણવટભરી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે અને એ પ્રમાણે આપણે નકશા પૂર્તિ કરવી પડશે। એ બધી જ બાબતો તમને આ વિડીયોની અંદર હું શીખવાડવાનો છું। જો તમને ગમે તો લાઈક કરજો, તમારા સહધ્યાયી તમારા ક્લાસમેટ જે છે એમને શેર પણ કરજો, અન્ય કોઈ જરૂરિયાત હોય તો કોમેન્ટ કરજો, અમે એ દિશા તરફ વિડીયો પણ બનાવવાની કોશિશ કરીશું। ત્યારબાદ સંજ્ઞા સૂચિની અંદર જે નિશાની પસંદ કરી હોય એ જ નિશાની તમારે નકશાની અંદર દર્શાવવાની। ત્યારબાદ જ્યાં નામ નિર્દર્શન કરવા જેવું લાગે તો ત્યાં ચોક્કસ નામ નિર્દર્શન કરો, એમાં કંઈ ખોટું નથી। ત્યારબાદ સંજ્ઞા સૂચિ દોરતી વખતે હંમેશા ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરો, નકશો હંમેશા પેન્સિલ વડે જ પૂરો। ભૂલ થાય તો આપણે રબરની માફકથી ભૂસી શકીએ, અને એટલી બધી ભૂલો નહીં કરવાની, પેન્સિલ પહેલાં રબર ઘૂસાઈ જાય। હા, અને એક આ તમે રબરની એક વસ્તુ ખાસ જોઈ હશે કે આજ દિવસ સુધી કોઈનું એકદમ પૂરું થયું એવું બન્યું નથી, પૂરું થાય એના પહેલાં ખોવાઈ જ જાય છે, પૂરું થાય એના પહેલાં ખોવાઈ જ જાય છે। તો સંજ્ઞા સૂચિ દોરતી વખતે ખાસ ફૂટપટ્ટીનો અવશ્ય ઉપયોગ કરો, એકદમ મસ્ત તમારો નકશો એકદમ આમ ટીચરને આમ આહા ગમી જવો જોઈએ કે વાહ આ નકશો છે, હે ને? તો આપણો નકશો એકદમ ઉપસી આવે એવો હોવો જોઈએ। હવે આગળ વાત કરીએ, વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર આવો એક નકશો આપવામાં આવશે જેમાં રાજ્યો પણ દર્શાવેલા હશે। સૌથી પહેલો પોઈન્ટ જે છે એ યાદ રાખવાનો કે આપણે સંજ્ઞા સૂચિ બનાવવાની, ઘણા બધા વિદ્યાર્થીઓ તો સંજ્ઞા સૂચિ નથી બનાવતા, અથવા તો બનાવે છે તો પાછી એકદમ ઢંગ ધડા વગરની બનાવે છે। આનો શું મતલબ થયો? અરે ચાર ગુણ રોકડા મળે છે, કેમ ન લેવા? મૂર્ખ કહેવાય વિદ્યાર્થી કે જે આમાં નથી મહેનત કરતો। હું તો કહું છું કે વિભાગ ડી ની અંદર સૌથી પહેલા નકશો પૂરી દેવો, આટલા ઓછા સમયની અંદર આટલી સરસ માહિતી પૂરવાની હોય, ફટક કરતા ચાર માર્ક્સ મળતા હોય તો કેમ નહીં? હા, તો સૌથી પહેલા સંજ્ઞા સૂચિ બનાવો,
વિદ્યાર્થી મિત્રો, આ જો તમારો નકશો છે, આ જગ્યાએ તમારે સંજ્ઞા સૂચિ બનાવવાની છે. ફૂટપટ્ટી પેન્સિલની મદદથી તમારે આવી રીતે ચાર બોક્સ બનાવી દેવાના અને જે ચાર વિગતો પૂછી હોય એ ચાર વિગતો અહીંયા લખી દેવાની. જેમ કે આપણને ચાર વિગત પૂછી છે, રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો પ્રદેશ, સુતરાઉ કાપડનો એક પ્રદેશ. હવે મેં અહીંયા આ જે છે એ આઠમા પાઠનું લીધું છે, રણ પ્રકારની જમીન. તો તમે કહેશો કે સાહેબ આઠમા ચેપ્ટરની અંદર તો પૂછાતું નથી, તેમ છતાં હું કરાવવાનું છું. કેમ કે નક્કી નહીં પૂછી નાખે તો, એટલે આપણે તો આઠ નવ દસ અને તેર ચૌદ આટલા ચેપ્ટર કરવાના છે ખાસ. આમ તો પૂછાતું નથી પણ તેમ છતાં મારી જોડે રેડી છે. ગઈ વખતે એની કહેવાનો મતલબ આઠમું ચેપ્ટર હતું નકશામાં, એટલે મેં તૈયાર કરેલું છે. અને તમે નહીં માનો, આનું આ જે સૂચિ છે એ કહેવાનો મતલબ કે આખી આખી બેઠી પૂછવામાં આવી હતી બોર્ડમાં, આ ચારે ચાર ક્રમ બદલ્યા વગર. હા, તો આપણે માની લો કે આવી રીતે આપેલી છે ચાર વિગત, તો એની સૌથી પહેલા આપણે સંજ્ઞા સૂચિ બનાવી દઈશું. શું બનાવી દઈશું? સંજ્ઞા સૂચિ બનાવી દઈશું. આવી રીતે તમને હજી કદાચ ન દેખાતું હોય તો હું ઝૂમ કરીને તમને બતાવું કે કેવી રીતે આપણે સંજ્ઞા સૂચિ, આવી રીતે તમારે સંજ્ઞા સૂચિ બનાવવાની રહેશે. જોઈ લો, આવી રીતે આપણે સંજ્ઞા સૂચિ બનાવશું. રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો પ્રદેશ, સુતરાઉ કાપડનો પ્રદેશ અને સરસ મજાનું એકદમ ઉપસી આવે એવી રીતે સંજ્ઞા સૂચિ આપણે બનાવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું કે ભાઈ રણ પ્રકારની જમીન, રાજસ્થાન, મગજમાં સ્થાન નક્કી કરવા. ત્યાં બરોબર અહીંયા જ આવશે એક્ઝેક્ટ, આવું દોરવા નથી પણ એક્ઝેક્ટ મગજમાં સ્થાન નક્કી કરો. ત્યારબાદ આપણે વાત કરીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ તો ગુજરાતમાં આવે. ત્યારબાદ આપણે ચા પકવતો હે ને, તો અસમ. ત્યારબાદ આપણે વાત કરીએ સુતરાઉ કાપડનો પ્રદેશની વાત કરી શકીએ, જેમ કે મહારાષ્ટ્ર છે. તો ચાર વિગત આપણા મગજમાં નક્કી થઈ. હવે કોણ કઈ જગ્યાએ દર્શાવવાની છે ખાસ જોવાનું. તો હજી આગળ વધીએ આપણે, તો માની લો કે હવે તમારે શું કરવું પડશે, ચિહ્ન નક્કી કરવા પડશે કે તમે રણ પ્રકારની જમીન માટે શું કરવા માંગો છો, ડોટ 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 એવું, અથવા પેન્સિલથી એકદમ આછું વર્ક કરવા માંગો છો. ચાલે, જેમ કે મેં અહીંયા પેન્સિલથી એકદમ આછું વર્ક કરી લીધું. મેં અહીંયા સંજ્ઞા સૂચિની અંદર ચિહ્ન નક્કી કર્યા, તમે જોઈ શકો છો અહીંયા પેન્સિલથી એકદમ આછું વર્ક કરી નાખ્યું. અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર મેં દર્શાવવા માટે આવું ચિહ્ન લઈ લીધું. ચા પકાવતા પ્રદેશ માટે આવી મેં ચા પત્તી લઈ લીધી. સુતરાઉ કાપડ માટે મેં આવું રૂનું ફૂલ જેવું ચિત્ર લઈ લીધું. નિશાની તમે કોઈ પણ રાખી શકો છો, મતલબ ચોકડી બી રાખી શકો, પ્લસ નહીં રાખી શકો છો, ગોળ કરીને અંદર ઘૂંટી શકો છો, ચોરસ કરીને અંદર ઘૂંટી શકો છો, રાખી શકો છો. તો નિશાનીનું એવું કોઈ બાધ્ય નથી, પણ આમ થોડીક લગતી હોય તો મજા આવે, નકશો થોડોક ઉપસેલો બને, નકશો થોડોક ઉપસેલો બને આપણો. તો સૌથી પહેલા તમે આ ચિહ્ન નક્કી કરો, સંજ્ઞા નક્કી કરો. આ જ સંજ્ઞા તમારા નકશાની અંદર પણ હોવી જોઈએ, યોગ્ય સ્થાને. થોડી ઘણી હોય તો સમજી શકાય, બાકી યોગ્ય સ્થાને હોવું જોઈએ. આ ચાર માર્ક્સ લેવાના છે, રોકડિયા છે. તો આવી રીતે આપણે સંજ્ઞા સૂચિ નક્કી કરીશું. ત્યારબાદ હવે મેં શું કર્યું અહીંયા કે રાજસ્થાન, કંઈ આખા રાજસ્થાનની અંદર તો રણ છે નહીં, તો મેં રાજસ્થાનની અંદર અડધાની અંદર આ બાજુ પેન્સિલથી આછું વર્ક કરી દીધું. ત્યારબાદ મેં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આવ્યું ગુજરાતના આ ભાગની અંદર, તો મેં દક્ષિણ બાજુના એ વિસ્તારની અંદર ત્યાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન લખી દીધું. નામ નિર્દર્શન કરવા જેવું લાગ્યું તો મેં લખી દીધું નીચે ગીર. ત્યારબાદ ચા પકવતા પ્રદેશની અસમની અંદર મેં ત્રણ ચાર ચાપત્તી દોરી નાખી અને સુતરાઉ કાપડનો ઉદ્યોગની અંદર મેં અહીંયા લખી દીધું સુતરાઉ કાપડનો એક પ્રદેશ ઉદ્યોગ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા અસમની અંદર જુઓ ચાર પાંચ ચારેક ચાપત્તી દર્શાવી દીધી. અહીંયા રાજસ્થાનની અંદર મેં વિસ્તાર પૂરી દીધો, અહીંયા ગીર, અહીંયા મુંબઈનું એ દર્શાવી દીધું. તો આવી રીતે સરસ મજાનો આપણો નકશો એકદમ ચોખ્ખો ને ઉપસી આવે એવો હોવો જોઈએ, એકદમ ક્લિયર કટ. ત્યારે જઈને ચાર માર્ક્સ મળશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે સંજ્ઞા સૂચિ બનાવવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ઝીણી ઝીણી બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો, પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો. ખ્યાલ આવી ગયો? ગઈ વખતે આપણે શીખ્યા કે નકશો કેવી રીતે પૂરવો. આજે તમારી સમક્ષ પાઠ નંબર 9, એની અંદર જે નકશા પૂર્તિ આપણે કરવાના છીએ, ટોપિક છે આપણો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ક્યાં આવેલા છે એની આપણે માહિતી મેળવવાના છીએ. તો નકશા પૂર્તિને આપણે શરૂઆત કરીએ.
विद्यार्थी मित्रों सौथी पहला तो मैं तमने कीधु तू के संज्ञा सूचि बनावी बहुज आवश्यक वस्तु छे। संज्ञा सूचि बनावानु क्यारे नहीं भूलवानु, एकदम सरस मजानी आपणी संज्ञा सूचि होवी जरूरी छे। अने बीजू के जे तमे संज्ञा सूचि नी अंदर निशानी संज्ञा पसंद करो छो एज तमारी अहींया नक्शामां पण होवी जोईए, अने ચોક્કસ સ્થાને એ આવે એ ખાસ જરૂરી છે। ગમે ત્યાં નહીં ચાલે દોસ્ત, માર્ક્સ કપાઈ જશે, એવું આપણે બિલકુલ શા માટે કરવું જોઈએ, ક્યારેય નહીં કરવા। તો શરૂઆત કરીએ, ચાર ચાર ડિટેલ સાથે આપણે આગળ વધીએ। બધા જ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કવર કરવાના છે, મોસ્ટલી મોસ્ટ આઈએમપી બધા જ 80-90% આપણે જેટલા પણ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જે છે એ આપણે કવર કરીશું। સૌથી પહેલા આપણે જોઈએ દચ્છીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, એ આવેલું છે જમ્મુ કાશ્મીરની અંદર। દચ્છીગામ ક્યાં આવ્યું? જમ્મુ કાશ્મીરની અંદર। તો આ રહ્યું આપણું જમ્મુ કાશ્મીર, એના માટે મેં ચોરસની સંજ્ઞા લીધી છે, એટલે મેં જમ્મુ કાશ્મીરની અંદર આ વિસ્તારની અંદર દચ્છીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યાં મેં દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે, જો આ વિસ્તારની અંદર દચ્છીગામ રાષ્ટ્રીય ઉદ્યાન મેં દર્શાવ્યું છે। ક્લિયર? તો દચ્છીગામ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો જમ્મુ કાશ્મીર યાદ રાખવાનું। આ વિસ્તારની અંદર તમે કોઈ પણ સંજ્ઞા લઈ શકો છો, યા ગોળ લો યા કોઈ પણ રીતે તમને જે ફાવટ આવે એ રીતે તમે સંજ્ઞા લઈ અને દર્શાવી શકો છો। તો દચ્છીગામ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત આપણે પૂરી કરીએ, ત્યારબાદ આગળ વધીએ। રાજાજી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવ્યું? રાજાજી વન્યજીવ અભયારણ્ય, તો રાજાજી વન્યજીવ અભયારણ્ય આવ્યું ઉત્તરાખંડમાં। આ તમને દેખાય છે આ ઉત્તરાખંડ છે, એમાં બે ડિટેલ આપી છે, હજી સ્ટારનું પણ આપ્યું છે, તો એ કયું છે એ પણ જોઈ લઈએ। અહીંયા મેં બે જોડે જોડે એટલા માટે જ રાખ્યા કે તમને સરળતાથી યાદ રહે અને એ સ્થાન પણ એકદમ ચોક્કસ તમને યાદ। કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આ પણ વધારે વાર પૂછાયેલું છે, એ પણ ઉત્તરાખંડની અંદર આવેલું છે, કોર્બેટનું વધારે વાર પૂછાયેલું। તો કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને રાજાજી આ બંને ઉત્તરાખંડની અંદર આવ્યા, તો ઉત્તરાખંડની અંદર ક્યાં ક્યાં દર્શાવવાના એ ખાસ આપણે જોઈ લઈએ। તો તમે અહીંયા જોતા હશો ઉત્તરાખંડ આ જે ભાગ છે, તો આ બાજુ જે આ ગોળ કર્યું છે મેં એ રાજાજીનું છે અને આ જે સ્ટાર કર્યો છે એ કોર્બેટનું। હવે તમે જ કહો વિદ્યાર્થી મિત્રો કે તમે કોર્બેટ અહીંયા દર્શાવી દો તો ના ચાલે દોસ્ત, ખોટું પડે, શું કરવા દર્શાવવું? આપણે મગજ શક્તિ છે ઈશ્વરે આપી છે બહુ સરસ રીતે, આવી રીતે તમે નકશા પૂર્તિ કરી રહ્યા છો, તમને કહેવામાં આવી રહ્યું છે શા માટે આપણે ત્યાં જઈને દર્શાવવું, જ્યાં યોગ્ય સ્થાન હોય ત્યાં જ દર્શાવવાનું। તો આ ઉત્તરાખંડની વાત કરી, તમને થોડું ઘણું રાજ્યનું નોલેજ હોવું પણ એટલું જ સાબિત થઈ પડે છે, તો એ પણ ખાસ જોઈ લેવાનું। ત્યારબાદ આપણે આગળ વધીએ, કેવલાદેવ પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું? રાજસ્થાન, રાજસ્થાનમાં મિડલથી લઈને થોડાક આ બાજુ, રાજસ્થાનની અંદર મિડલથી લઈ અને થોડાક આ બાજુ કેવલાદેવ દર્શાવવાનું રહેશે। આ ચાર ડિટેલ આપણે અહીંયા જોઈ, કઈ કઈ? દચ્છીગામ જમ્મુ કાશ્મીર, રાજાજી વન્યજીવ અભયારણ્ય ઉત્તરાખંડ, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ, કેવલાદેવ પક્ષી અભયારણ્ય રાજસ્થાન। ચલો આ ચાર ડિટેલ ક્લિયર? કોઈ તકલીફ ના? તો આગળ વધીએ, ચાર ડિટેલ થઈ ગઈ એના પછી બીજા ચાર આપણે લઈએ। તો હું ત્રણ ગુજરાતના જોડે જોડે લઈ લીધા છે, જેથી કરીને તમારે વારંવાર ગુંચવાવું ના પડે, એક સાથે ગુજરાતવાળાની સરસ રીતે સટીક માહિતી મળી જાય, વારે ઘડીએ શું ફાફા મારવાના। તો અહીંયા મેં લીધું છે રણથંભોર, રણની વાત આવે તો રાજસ્થાન કોને યાદ ન આવે, રણની વાત આવે તો રાજસ્થાન કોને યાદ ના આવે, રણથંભોર રાજસ્થાન। તો આ રણથંભોર વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનની અંદર આવ્યું, બરોબર? રણથંભોર વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનની અંદર આવ્યું, અને ત્યારબાદ તમે જોશો ને તો મેં ગુજરાતની અંદર ત્રણે ત્રણ લઈ લીધા, કયા કયા? તો એની આપણે વાત કરીએ, જુઓ નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતમાં આવ્યું, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવ્યું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવ્યું। તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા ગુજરાતનો નકશો છે, જુઓ મેં એક અહીંયા મિડલમાં દર્શાવ્યું જેનો ત્રિકોણ સંજ્ઞા વાપરી મિડલમાં, તો મિડલની અંદર મેં ત્રિકોણ વાપરી એ નળ સરોવર છે, હેને? મિડલમાં ત્રિકોણ વાપરી એ નળ સરોવર છે કે વચ્ચોવચ્ચ નળ સરોવર। ત્યારબાદ આ બાજુ ને આ બાજુ બે અહીંયા સ્ટેપ છે, તો આ જે છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે,
કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. અને જે આપણે સ્ટાર કર્યું છે એ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો થઈ ગયું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ઉપર નળ સરોવર. તો આવી રીતે સરસ મજાનું આપણે દર્શાવવાનું રહેશે, આ ખાસ ભૂલતા નહીં. તો ત્રણે ત્રણ ગુજરાતના મેં તમને એક સાથે કહી દીધા અને એના સ્થાન પણ તમને કહી દીધા. તો આડું અવળું બિલકુલ દોષ ચલાવવાનું નહીં. ઘણા બાળકો કહે છે ગુજરાતમાં ગમે ત્યાં દર્શાવીએ ચાલે. ના, બિલકુલ ના ચાલે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને તમે અહીંયા દર્શાવી દો તો બિલકુલ ના ચાલે દોસ્ત, ખોટું પડે ને. શું કરવા દર્શાવવું પડે? આપણને ખ્યાલ છે, ખબર પડી ગઈ કે નળ સરોવર અહીંયા વચ્ચોવચ્ચ જેવું દર્શાવવાનું, આ બાજુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, આ બાજુ વેળાવદર રાષ્ટ્રીય. તો આપણને શા માટે ખબર ના પડે? તો જ્યાં એનું સ્થાન છે ત્યાં જ દર્શાવશો. ત્યારબાદ આપણે આગળ વધીએ બીજી ચાર ડિટેલ સાથે. હા, તો એમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું વધારે પૂછાયેલું છે, કોર્બેટનું વધારે પૂછાયેલું છે. ત્યારબાદ આ બાજુ આવું તો આ મહત્વના છે, કાન્હાનું પૂછાયેલું છે, બાંદીપુરનું પૂછાયેલું છે. તો આપણે જોઈએ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. હા, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું વિદ્યાર્થી મિત્રો કર્ણાટકમાં. ક્યાં આવ્યું? કર્ણાટકમાં. તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આ રહ્યું ચિહ્ન, આ બાજુ અહીંયા કર્ણાટકમાં દર્શાવવાનું છે. તમે જોઈ શકો છો આ બાજુ કર્ણાટકની અંદર આપણે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું. ત્યારબાદ આવે આપણે પેરિયાર વન્યજીવ અભયારણ્ય. તો આ રહ્યું પેરિયાર વન્યજીવ અભયારણ્ય, ક્યાં દર્શાવશું આપણે? કેરળની અંદર દર્શાવું. તો કર્ણાટકના પણ દક્ષિણ વિભાગમાં, કેરળના પણ દક્ષિણ વિભાગમાં. તો બાંદીપુર છે અને પેરિયાર જે છે એ બંને કર્ણાટકના દક્ષિણમાં અને આ બાજુ કેરળના દક્ષિણ વિભાગ તરફ આપણે એમને દર્શાવીશું. તમે જોઈ શકો છો બંને, ક્લિયર. ત્યારબાદ આપણે આગળ વધીએ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. તો કાન્હા ક્યાં આવ્યું? મધ્યપ્રદેશની અંદર. મધ્યપ્રદેશ ક્યાં? ભારતના મધ્યમાં. તો અહીંયા મધ્યમાંથી સહેજ નીચેની તરફ થોડુંક દર્શાવવાનું કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ છે આપણે ત્યાં સુંદરવન. હા, સુંદરવન અભયારણ્ય. તો એ આવ્યું પશ્ચિમ બંગાળમાં. જો અહીંયા આપણે દર્શાવવાનું આ જે પશ્ચિમ બંગાળ જે છે અહીંયા આ બાજુ આપણે સુંદરવન, ક્લિયર. એ સુંદરવન ત્યાં આપણે દર્શાવવાનું. તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કે કર્ણાટક, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક દક્ષિણ બાજુ, પેરિયાર વન્યજીવ અભયારણ્ય કેરળ દક્ષિણ બાજુ, ત્યારબાદ કાન્હા કે મધ્યપ્રદેશની અંદર મધ્યથી થોડુંક નીચું, અને સુંદરવન કે તો અહીંયા એ પણ થોડુંક દક્ષિણ બાજુ. તો થઈ ગઈ ચાર ડિટેલ. અને લાસ્ટ ચાર ડિટેલ આપણે જોઈ લઈએ. હવે આપણી જોડે છે કાઝીરંગાનું ખાસ પૂછેલું છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું અસમમાં. ક્યાં આવ્યું? અસમની અંદર. અને બીજી પણ અહીંયા એક અસમની અંદર ડિટેલ છે, માનસ. આ બંને જોડે લઈ લઈએ. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ અને માનસ વન્યજીવ અભયારણ્ય પણ અસમની અંદર. તો અહીંયા જે તમને દેખાય છે ગોળ કલર, એ ગોળ જે રાઉન્ડ જે છે એ કાઝીરંગા છે, અને જે સ્ટાર દેખાય છે માનસ. આ જે અસમનો નક્શો છે તમે જોઈ લો, અહીંયાથી લઈને આ બધો અસમનો નક્શો છે. તો આ બાજુ તમે જુઓ વચ્ચોવચ્ચ એક આ ભાગ પડે, એક આ ભાગ પડે, ને એક આ અસમનો આકાર આમ ટી જેવું છે. તો એમાં વચ્ચોવચ્ચ ટીનો જે સાંધો છે ત્યાં રાખવાનો છે આપણે કાઝીરંગા. અને આ બાજુ ડાબી બાઈડ જે છે એ માનસ, એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ આપણે જોઈએ ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય. ચંદ્રપ્રભા ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશની અંદર. ઉત્તર પ્રદેશના આ વિભાગની અંદર દક્ષિણ બાજુ આ જે થોડીક આ ગેપ પડે છે અહીંયા નીચે, ત્યાં આપણે દર્શાવવાનું છે ચંદ્રપ્રભા. અને ત્યારબાદ આપણી જોડે લાસ્ટમાં રહે છે માનસ, તો આપણે લઈ લીધું. એતુર નાગરમ. હા, એતુર નાગરમ વન્યજીવ અભયારણ્ય આવ્યું તેલંગાણામાં. આ રહ્યું તેલંગાણા. મિડલથી સહેજ આ બાજુ આપણે દર્શાવવાનું છે એતુર નાગરમ. આ ચાર ડિટેલ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એના વિશેની આપણે અહીંયા વાત જે છે એ પૂર્ણ કરી. જે પાઠ નંબર 10 એની નકશા પૂર્તિ. શું પૂછાય છે? ખેતીના પાક પૂછાય છે. ચા ઉત્પાદન કરતો એક પ્રદેશ, કોફીનું પૂછી શકે, શણનું પૂછી શકે, કપાસનું પૂછી શકે, તલનું પૂછી શકે, મગફળીનું પૂછે, એરંડાનું પૂછે, મકાઈનું પૂછે, જુવારનું પૂછે, બાજરીનું પૂછે, સફરજનનું પૂછે. કોણ વસ્તુ, ક્યાં વસ્તુ, ક્યાં દર્શાવવાનું? પ્રશ્ન ઘણા બધા સવાલ એક થઈ જશે. જોડાયેલા રહો, બિલકુલ ચિંતા ના કરો. આજે તમારી સમક્ષ મસ્ત મજાનો આ ટોપિક લઈને આવ્યો છું, અને બહુ આસાનીથી આપણે ખેતીના પાક દર્શાવવાના છે, બહુ આસાનીથી. અને અમુક તો તમને ખબર છે
કે ભાઈ સફરજનમાં તો જમ્મુ કાશ્મીર દર્શાવાય, નથી ખબર તો બીજી પણ આવી રીતે આસાન ભાષામાં સમજ મેળવી લઈશું, એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે? બિલકુલ જરૂર નથી. જોડાયેલા રહો, શીખતા રહો, મનોરંજન સાથે ભણતા રહો. હા, તો પાઠ નંબર 10ની આપણે શરૂઆત કરીએ. હું તમને કહેતો રહ્યો છું કે વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા સૂચિ બહુ જબરજસ્ત બનાવો, સંજ્ઞા સૂચિ બહુ જબરજસ્ત બનાવો, તમારો નકશો એકદમ સ્વચ્છ રાખો, મસ્ત મસ્ત નિશાની પસંદ કરો, યોગ્ય સ્થાને એને દર્શાવો, પછી ક્યાં માર્ક્સ કપાશે? સંભાવના નિહવત થઈ જાય છે. સંજ્ઞા સૂચિમાં આપણે ચાર ચાર ડિટેલ સાથે આગળ વધીએ. તો આપણે આ વખતની સંજ્ઞા સૂચિની અંદર અહીંયા લીધા છે, સૌથી પહેલા નંબરે ડાંગર, ઘઉં, બાજરી, જુવાર. ડાંગરની વાત કરીએ પહેલા. ડાંગરને ક્યાં દર્શાવવાના, ઘઉંને ક્યાં દર્શાવવાના, બાજરીને ક્યાં દર્શાવવાની અને જુવારને ક્યાં દર્શાવવાની? તમને પરીક્ષાની અંદર કેવું પૂછશે? ડાંગર ઉત્પાદન કરતો એક પ્રદેશ, ઘઉં ઉત્પાદન કરતો એક પ્રદેશ, જુવાર ઉત્પાદન કરતો એક પ્રદેશ, બાજરી ઉત્પાદન કરતો એક પ્રદેશ. તો મેં અહીંયા એવા પ્રદેશ લીધા છે કે જ્યાં એ પાક સૌથી વધારે થાય છે, જ્યાં એ પાક સૌથી વધારે થાય છે. અને થોડીક આસાન ભાષામાં આપણે દર્શાવવાનું શીખીએ તો જ્યારે ખેતીના પાકોની વાત કરે તો એમાં એને લગતી કોઈ પણ નિશાની લઈ શકો છો અને એ પ્રદેશની અંદર એ 4-5-6 એવી નિશાનીઓ કરીને તમે ખેતીનો પાક દર્શાવી શકો છો. મેં અહીંયા ભલે એકાદ બે લીધી, જેમ કે અહીંયા મેં તમને વાત કરી તો આવી 4-5 નિશાની અહીંયા રાજસ્થાનમાં બાજરીનું થતું હોય તો ત્યાં દર્શાવો. સ્ટેપ બાય સ્ટેપ શીખીએ. સૌથી પહેલું છે ડાંગર જ્યારે ઉત્પાદન કરતો એક પ્રદેશ છે, હંમેશા તમિલનાડુમાં પહોંચી જાય. દાંત, દાંત, દાંત કેમ બોલ્યો? આ ડાંગરનો ડા અને તમિલનાડુનો તો આમ તો દાંત થાય, પણ સાંભળવામાં દાંત જ લાગે ને. દાંત યાદ રાખવાનું. એ બાળક, ચોખા કાચા ચાવવા હોય તો દાંત મજબૂત જોઈએ, ચોખા કાચા ચાલવા હોય તો દાંત મજબૂત જોઈએ, મજબૂત. હા, દાંત યાદ રહ્યું. ડાંગરનો ડાન, તમિલનાડુનો ત, જતું રહેવાનું દક્ષિણમાં. જો અહીંયા તમને કોઈ બી નિશાની પસંદ કરી લેવાની અને પછી એને લગતી એ 4-5 એવી મસ્ત મજાની સંજ્ઞાઓ આવી રીતે દોરી દેવાની. તમિલનાડુની અંદર આપણે ડાંગરને દર્શાવીશું. યાદ રહ્યું? દાંત, દાંત, દાંત. હા, હવે યાદ રહી ગયું. જો પેલા બાળકે સ્માઈલ આપી, સરસ. ત્યારબાદ આપણે વાત કરીએ, હા, ઘઉં. હવે ઘઉં માટે તો બધા બાળકોને ખબર છે, ઘઉંનો કોઠાર એટલે, હા, તમે વિચાર્યું હોય, પંજાબ. ઘઉંનો કોઠાર એટલે પંજાબ. પંજાબ આવ્યું ક્યાં? અહીંયા. તો એની કોઈ પણ એક નિશાની તમે પસંદ કરી દો, એ 4-5 નિશાની એ પ્રદેશની અંદર દર્શાવી દેવાની. તો મેં અહીંયા ઘઉં માટેની જો નિશાની અહીંયા દર્શાવી દીધી પંજાબની અંદર, મસ્ત મજાની. ઘઉં માટે પંજાબ. ત્યારબાદ આપણે આગળ વધીએ, તંબાકુ, સોરી, બાજરી. સ્લાઇડ બદલાઈ ગઈ. બાજરી, બાજરી થાય વિદ્યાર્થી મિત્રો સૂકા પ્રદેશમાં. સૂકો પ્રદેશ કયો ભારતમાં? રાજસ્થાન. તો રાજસ્થાનમાં બાજરી મબલખ પાકે, તો ત્યાં શું કરવાના? દર્શાવવાની, દર્શાવવાની જ. નિશાની પસંદ કરી, હા, તો બાજરી માટે રાજસ્થાન. અને ત્યારબાદ છે જુવાર. જુવાર પાકે મહારાષ્ટ્રમાં મબલખ. ના યાદ રહ્યું? ઝૂમ બરાબર ઝૂમ. હા, તો હું કેમ આવું બોલ્યો ઝૂમ બરાબર ઝૂમ? કેમ કે જુવારનો જુ અને મહારાષ્ટ્રનો મ, ઝૂમ 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 ઝૂમ. યાદ રહી ગયું? જુવાર મહારાષ્ટ્ર, જુવાર મહારાષ્ટ્ર. યાદ કરો, યાદ કરો. હા, તો હું જુવારને અહીંયા દર્શાવી દઈશ મહારાષ્ટ્રની અંદર. ક્લિયર આ ચાર વસ્તુ? તો ડાંગર દાંત, જુવાર ઝૂમ, યાદ રાખજો. બાકી બાજરી તો રાજસ્થાનમાં યાદ રહે એવી છે અને ઘઉં પંજાબમાં યાદ રહે એવા છે. હવે યાદ રાખે રહી જાય એવા છે, એમાં કંઈ ખાસ મહેનત કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે આગળ વધીએ ચા. ચા ને કોફીનું પહેલા કહી દઉં તો અહીંયા અસમની અંદર તમે જાઓ, હે ને, અસમની અંદર તમે આકાર જુઓ ને, અસમનો એક સરસ મજાનો આકાર છે. તમે જુઓ, હા, અહીંયાથી ચાલુ કરીએ, અહીંયાથી ચાલુ કરીએ, આમથી ચાલુ કરીએ ને આમથી આમ, ટી જેવો, ટી. તો ટી એટલે ચા. હાથમાં ચા, પગમાં કોફી, મળી. હા, ચા અસમની અંદર, કોફી કર્ણાટકની અંદર. હાથમાં ચા,
પગમાં કોફી. હા, તો મેં ચા માટેની પત્તી પસંદ કરી અહીંયા ચા દર્શાવી દીધી અને કર્ણાટકની અંદર અહીંયા કોફી દર્શાવી દીધી. હાથમાં ચા, પગમાં કોફી. ત્યારબાદ આપણે વાત કરીએ તંબાકુ. તો ગુજરાતની અંદર તંબાકુ દર્શાવી શકો છો. ગુજરાતની અંદર તમે કઈ કઈ વસ્તુ દર્શાવી શકો છો એ ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની અંદર તંબાકુ, તલ, મગફળી, એરંડા, આ ચાર વસ્તુ યાદ રાખજો. તંબાકુ, તલ, મગફળી, એરંડા, આ ચાર વસ્તુ હંમેશા ગુજરાતમાં દર્શાવવાની. તંબાકુ, તલ, મગફળી, એરંડા. તો વાત આવે અહીંયા તંબાકુ ગુજરાતમાં દર્શાવી. અને શેરડી, આહા, મહારાષ્ટ્ર. આપણે શેરડીનો આપણે રસને નીચોવીએ તો ગુરુત્વાકર્ષણના નિયમના આધારે કઈ બાજુ પડે? નીચે. તો ગુજરાતની નીચે મહારાષ્ટ્ર, ગુજરાતની નીચે મહારાષ્ટ્ર. હા, ક્લિયર? હાથમાં ચા, પગમાં કોફી, તંબાકુ, ગુજરાત, શેરડી, મહારાષ્ટ્ર. ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે કપાસ, મકાઈ, મગફળી ને તલ. જો મેં તમને અહીંયા ત્રણ લીધો, મગફળી ને તલ મેં કીધું, તંબાકુ, મગફળી, તલ, ગુજરાત, એરંડા, ગુજરાત, આ ચાર વસ્તુ તો ગુજરાતમાં જ રાખવાની. હા, તો કપાસ માટે આપણે મહારાષ્ટ્રની અંદર જતા રહ્યા. તો મેં મહારાષ્ટ્રની અંદર આવી રીતે સરસ મજાની નિશાની કરી દીધી કપાસ. ત્યારબાદ છે મકાઈ. તો મમ યાદ રાખવાનું, પેલા નાના છોકરા નથી, મમ કે મમ આપો, મમ આપો. એ મકાઈનો મ અને મધ્યપ્રદેશનો મ, મકાઈનો મ અને મધ્યપ્રદેશનો મ, મમ. તો મકાઈ, મમ, પોપકોર્ન. પોપકોર્ન ક્યાં? મધ્યપ્રદેશમાં. ત્યારબાદ મગફળી અને તલ બંને ગુજરાતમાં રાખવાના. જો આગળ તંબાકુનું આવી ગયું, હવે મગફળી અને તલ બંને ગુજરાતમાં. મગફળી આ બાજુ દક્ષિણ તરફ રાખવાની અને તલ આ બાજુ ઉત્તર તરફ રાખવાનું. નીકળે બંનેનું તેલ, ખ્યાલ આવ્યો? એટલે મગફળીને અહીંયા રાખવાની, તલ અહીંયા. હવે આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. જુઓ, ધ્યાન આપો. ગુજરાતની અંદર આ બાજુ ઉપરના ભાગમાં તલ, આ બાજુ મગફળી, મધ્યપ્રદેશના મમ, મકાઈ, અને મહારાષ્ટ્રની અંદર કપાસ. આટલી વિગત યાદ રાખવાની. ત્યારબાદ આપણે આગળ વધીએ. હા, નાળિયેરી. તો નાળિયેરી તો અહીંયાથી લઈને દરિયા કિનારે તમે ગમે ત્યાં દર્શાવી શકો છો, કોઈ એક પ્રદેશની અંદર. પણ તેમ છતાંય વાત કરીએ, નાળિયેર, કેરળ, નાળિયેર, કેરળ, કેરળમાં અહીંયા તમે દર્શાવી નાખો. પછી એરંડા. તો ચાર વસ્તુ ગુજરાતમાં દર્શાવવાની, ચારે ચાર હવે ફૂલ ફાઇનલ થઈ જાય છે. તંબાકુ, તલ, મગફળી, એરંડા, ગુજરાત. એરંડા, ગુજરાત. કેમ કે આખી દુનિયામાં એરંડાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય, ભારતમાં સૌથી વધારે ગુજરાતની અંદર ક્રમાંક છે આપણો. શણ માટે તો હંમેશા પશ્ચિમ બંગાળ, શણ માટે હંમેશા પશ્ચિમ બંગાળ જ. અને વાત આવે સફરજન, જમ્મુ કાશ્મીર. સફરજન, જમ્મુ કાશ્મીર, કોને યાદ ના રહે? આટલું બધું સરળ કક્ષાનું, એકદમ સરળ છે. આ બાળકો કેમ સમજતા નથી? તો હવે પછી ખેતીના પાકમાં આપણી ભૂલ પડવી જોઈએ નહીં, બિલકુલ ના પડવી જોઈએ. સરસ મજાનું એક વારનું રિવિઝન આપણે કરી લઈએ. તો દાંત, ડાંગર તમિલનાડુ, ઘઉં પંજાબ, બાજરી રાજસ્થાન, જુવાર મહારાષ્ટ્ર. ત્યારબાદ આપણે ચા, હાથમાં ચા, કોફી, પગમાં કોફી, તંબાકુ ગુજરાત, શેરડી મહારાષ્ટ્ર. ત્યારબાદ કપાસ મહારાષ્ટ્ર, મકાઈ મ મ મધ્યપ્રદેશ, મગફળી અને તલ બંને ગુજરાત, એરંડા પણ ગુજરાત, હે ને, એરંડા ગુજરાત, નાળિયેરી દરિયા કિનારો લઈ લો, શણ પશ્ચિમ બંગાળ, સફરજન જમ્મુ કાશ્મીર. બેક ટુ બેક નકશાની આ સિરીઝમાં આજે આપણે પાઠ નંબર 13ના નકશા પૂરવાના છીએ, એટલે કે ઉદ્યોગો વિશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી પણ તમારે એક ગુણનો નકશો પૂછાશે. કેવી રીતે પૂછાશે? તો એ તમને કહેશે કે શણ ઉદ્યોગનું એક કેન્દ્ર, ખાંડ ઉદ્યોગનું એક કેન્દ્ર, અથવા તો પછી અહીંયા આપેલા છે એવી રીતે તાંબુ ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર, એવી રીતે કોઈ પણ એક કેન્દ્ર પૂછશે, પણ નામ નિદર્શન સાથે. એટલે એક એક નામ પણ એમના તમારે યાદ રાખવા પડશે. આ બાબત પણ ભૂલવાની નહીં.
હું તમને અહીંયા બતાવતો રહીશ, ઝૂમ કરીને એક્ઝેક્ટ એ સ્થળ પણ બતાવતો રહીશ કે જ્યાં તમારે એ દર્શાવવાનું છે. તો એક એક સ્થળ તમારે યાદ રાખવાનું છે, એ તમારી ચોઇસનું તમારે દર્શાવવાનું રહેશે. એટલે તમારું મનપસંદ એ સ્થળ તમે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચ પાંચ જેટલી ડિટેલ એક સાથે લઈએ. અહીંયા છે ખાંડ ઉદ્યોગનું એક કેન્દ્ર. આપણે જોઈએ તો ખાંડ નામ તો મહારાષ્ટ્રની અંદર થાય છે અને ઉત્તર પ્રદેશની અંદર પણ એના ઉદ્યોગ છે, બરાબર છે. એટલે કે ખાંડ બનાવવાના કારખાના છે, ફેક્ટરી જે આપણે કહી શકીએ ત્યાં. તો મહારાષ્ટ્રની અંદર પણ છે અને યુપીની અંદર પણ છે. તો દાખલા તરીકે મેં અહીંયા ખાંડ ઉદ્યોગનું જે કેન્દ્ર છે એના માટે હું યુપી ગયો છું. તો તમને દેખાય છે આ ઉત્તર પ્રદેશ નાનું પડે છે, ઝૂમ કરીએ. હા, હવે દેખાણું બરેલી અને ગોરખપુર. ઝુમખા ગીરા બરેલી કી બજાર મેં, યાદ રહી ગઈ ખાંડ. હા, ખાંડની વાત આવે એટલે તમે બરેલી, યા તો પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બહુ જબરજસ્ત છે, તમે એના વિશે નામ સાંભળ્યું છે, યોગી આદિત્યનાથ. હા, ગોરખપુર મઠના ગાદીપતિ છે, બંને યાદ રહે છે. ઝુમખા ગીરા બરેલી કી બજાર મેં, યા તો ગોરખપુર. હા, આ બંને તમે ખાંડ ઉદ્યોગ માટે એક કેન્દ્ર પસંદ કરી શકો છો. અને નામ નિર્દર્શન સાથેની વાત આવે તો બરેલી ત્યાં યા તો ગોરખપુર તમે દર્શાવી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ. કાગળ ઉદ્યોગની વાત કરે તો કાગળ ઉદ્યોગ માટે આપણે ખાસ કરીને જઈશું આપણા ભારતની મધ્યમાં. મધ્યમાં, હા, મધ્યમાં મતલબ મધ્યપ્રદેશ. હા, તો મધ્યપ્રદેશની અંદર ક્યાં દર્શાવીશું તો નેપાનગર, મધ્યપ્રદેશમાં નેપાનગર. આ વચ્ચેનું આપણું રાજ્ય છે મધ્યપ્રદેશ છે, એને ઝૂમ કરીએ. અહીંયા તમે દર્શાવશો નેપાનગર, કાગળ ઉદ્યોગ માટે નેપાનગર. ખાંડનું યાદ રહી ગયું, બરેલી યા ગોરખપુર ગમે તે, એવી રીતે કાગળ ઉદ્યોગ માટે આપણે નેપાનગર દર્શાવીશું. ત્યારબાદ આપણે જોઈએ રસાયણ ઉદ્યોગ. સો રસાયણ ઉદ્યોગ તો ગુજરાતમાં ભરેલો પડ્યો છે. હા, તો રસાયણ માટે ગુજરાતની અંદર આપણે કઈ જગ્યાએ જઈશું તો ગુજરાતની અંદર આપણે જઈશું અંકલેશ્વર. ક્યાં જઈશું? અંકલેશ્વર. આ ગુજરાત છે આપણું, બરાબર છે. તમે જોઈ શકો તો અહીંયા આ જે આ બાજુનો દક્ષિણ વિભાગ આવે અહીંયા અંકલેશ્વર આપણે રસાયણ માટે દર્શાવીશું. આ યાદ રાખજો નામ. ત્યારબાદ આપણે જઈએ રાસાયણિક ખાતર. હા વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ખાતર માટે હું ગુજરાતની અંદર જ આવી. રસાયણની વાત આવે કે રાસાયણિક ખાતરની વાત આવે, બંનેમાં આપણે ગુજરાત. ગુજરાતની અંદર તમે અમદાવાદ છે, ગાંધીનગરની જોડે એક બીજું નાનકડું શહેર છે કલોલ, ત્યાં કલોલની અંદર ઇફકોનું હા પ્લાન્ટ આવેલો છે, બહુ જ મોટો પ્લાન્ટ છે રાસાયણિક ખાતર બનાવવાનો. તો ગુજરાતની અંદર હું અહીંયા કલોલ, અમદાવાદથી સહેજ આગળ છે કલોલ, એ કલોલની અંદર રાસાયણિક ખાતરનું આપણે કેન્દ્ર દર્શાવીશું. ક્લિયર આટલા સુધી? સો ખાંડ ઉત્તર પ્રદેશ, બરેલી ગોરખપુર, કાગળ મધ્યપ્રદેશ, નેપાનગર, રસાયણ અને રાસાયણિક ખાતર બંને ગુજરાતમાં. રસાયણ કે તો અંકલેશ્વર છે, રાસાયણિક ખાતર કે તો ગુજરાત કલોલ. ત્યારબાદ તાંબુ ગાળણની વાત કરે છે તો તાંબા ગાળણ માટે તો આપણે પશ્ચિમ બંગાળમાં જઈશું. પશ્ચિમ બંગાળનું એક સ્થળ છે ઘાટ શિલા. કઈ શિલા? ઘાટ શિલા. કઈ શિલા? ઘાટ શિલા. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આપણે આટલી વસ્તુ જોઈ. ત્યારબાદ ખાસ મોસ્ટ આઈએમપી છે, પૂછે છે રેલવે એન્જિન ક્યાં બને છે, રેલવેના ડબ્બા ક્યાં બને છે, જહાજ ક્યાં બાંધવામાં આવે છે, લડાયક વિમાનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો. બહુ જ મસ્ત મજાના મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ રેલવે એન્જિન વારાણસી અને જમશેદપુરની અંદર બને છે. સો તમે કોઈ બી એક કેન્દ્ર તમને દર્શાવવાનું કહે તો તમે બતાવી શકો છો. આ બાજુ તમે જાઓ અહીંયા, બરોબર છે, તો આ ઉત્તર પ્રદેશનું વારાણસી, અહીંયા રેલવેના એન્જિન બને છે વારાણસીની અંદર. ક્યાં? રેલવે એન્જિન વારાણસીની અંદર, બરોબર છે. ત્યારબાદ તમે જાઓ રેલવેના ડબ્બા માટે, રેલવેના એન્જિન વારાણસી યાદ રાખજો. રેલવેના ડબ્બા માટે તમે જાઓ તો તમને અહીંયા દેખાશે કપૂરથલા. ક્યાં છે? કપૂરથલા, અહીંયા પંજાબનું આ કપૂરથલા. યા તો પંજાબનું કપૂરથલા તમારે યાદ રાખજો, યા પેરામ્બુરની અંદર પણ તમે દર્શાવી શકો છો. આ બાજુ તમિલનાડુનું પેરામ્બુર છે, ત્યાં પણ તમે દર્શાવી શકો છો.
तो रेलवे एंजीन नी आपणे अहींया वात करी, वाराणसी छे, त्यारबाद जमशेदपुर, अहींया झारखंड ने जमशेदपुर बन्ने माथी कोई पण जग्याए तमे दर्शाई सको छो। रेलवेना डब्बा कपूरथला अने पेरामबूर, पंजाबना कपूरथलामां या तमिलनाडुना पेरामबूरमां तमे दर्शाई सको। त्यारबाद जहाज बांधकामनी वात करीए तो दरिया किनारे ज होय जहाज बांधकामना केन्द्र हमेशा, तो मुंबई छे, मार्मगोवा छे के कोची छे, तो त्यारबाद आपणे जहाजनी वात करी, मुंबई, मार्मगोवा, कोची, आ त्रणमांथी कोई पण एक स्थळ तमे याद राखो। मुंबई याद रहे तो मुंबई राखो, मार्मगोवा याद रहे तो मार्मगोवा, कोची याद रहे तो कोची राखो, केम के जहाज तो दरिया किनारे जो, अने त्रणमांथी कोई पण एक केन्द्र याद राखजो। हवे गोवा, आ गोवा जे प्रदेश छे आटलो नानकड़ो, ए ज नाम छे मार्मगोवा, ए पण याद रहे एवुं छे, मुंबई पण याद रहे एवुं छे, अने केरळनुं कोची पण याद रहे एवुं छे। त्यारबाद आपणे लड़ायक विमानोनी वात करिए तो लड़ायक विमानो जे छे एक तो अहींया उत्तर प्रदेशनी अंदर लखनऊनी अंदर छे अने एक अहींया हैदराबादनी अंदर छे। सो उत्तर प्रदेशना लखनऊमां लड़ायक विमान बने छे अने हैदराबादनी अंदर पण बने छे, ए उद्योगनुं केन्द्र त्यां आवेलुं छे। आ लड़ायक विमानी वात करी। इलेक्ट्रॉनिक उपकरण माटे तो बेंगलोर जे छे सिलिकॉन वेली कहेवाय छे, बराबर छे, हैदराबाद पण लई शको छो, बराबर। सो અહીંયા આપણે બેંગ્લોર ને અહીંયા લઈ લીધું છે, ત્યારબાદ હૈદરાબાદની અંદર પણ તમે દર્શાવી શકો છો। સો આપણે વાત કરી અહીંયા રેલવે એન્જિન જે છે તો એ વારાણસી, જમશેદપુર, રેલવેના ડબ્બા જે છે એ કપૂરથલા, પેરામ્બુર, જહાજ બાંધકામ મુંબઈ, કોચી, મારમગોવા, લડાયક વિમાન હૈદરાબાદ લખનઉ, ઇલેક્ટ્રોનિક ઉપકરણ બેંગ્લોર હૈદરાબાદ તમે લઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ લોખંડ પોલાદ, તો જમશેદપુરની અંદર તમે લઈ શકો છો, અહીંયા આવેલું છે ઝારખંડની અંદર જમશેદપુર, તમને અહીંયા દેખાય છે, આ રહ્યું જમશેદપુર, આ આખો ઝારખંડનો નકશો છે, જમશેદપુર લઈ શકો છો। ત્યારબાદ પશ્ચિમ બંગાળનું અહીંયા દુર્ગાપુર લઈ શકો છો, ઘણા બધા સ્થળ છે, રાઉરકેલા છે, બોકારો છે, હાવડા છે, ભિલાઈ છે, પણ આપણે એક જ કેન્દ્ર સરસ મજાનું યાદ રાખવાનું, તમને જમશેદપુર યાદ રહે તો જમશેદપુર દર્શાવો, દુર્ગાપુર યાદ રહે તો દુર્ગાપુર દર્શાવો, ઠીક છે। ત્યારબાદ આપણે જઈએ સુતરાઉ કાપડની વાત કરીએ તો સુતરાઉ કાપડ માટે આપણે યુપીનું કાનપુર પસંદ કરી શકીએ, ગુજરાતનું અમદાવાદ પસંદ કરી શકીએ, મધ્યપ્રદેશનું નાગપુર, સોરી મહારાષ્ટ્રનું મુંબઈ, સોલાપુર, નાગપુર પસંદ કરી શકીએ, આટલા બધા કેન્દ્ર છે, પણ તમને જે ગમે એ સુતરાઉ કાપડનું કાનપુર કે તો કાનપુર તમે પસંદ કરી શકો છો, એ આપણું અમદાવાદ પણ પસંદ કરી શકો છો સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્ર માટે, ક્લિયર। ત્યારબાદ આપણે જઈએ ઊની કાપડ, તો ઊની કાપડ માટે તો પંજાબ, લુધિયાણા, ધારીવાલ ત્યાં આપણે જઈ શકીએ છીએ, ધારીવાલ લઈ શકો છો, પંજાબનું અમૃતસર છે, લુધિયાણા છે, કોઈ પણ એક કેન્દ્ર તમે યાદ રાખજો। ત્યારબાદ આપણે આગળ જઈએ શણનું કાપડ વાત કરીએ તો શણ તો પશ્ચિમ બંગાળની અંદર હાવડાની અંદર દર્શાવી દેવાનું, શણ પશ્ચિમ બંગાળ હાવડા। ત્યારબાદ રેશમી કાપડની વાત કરીએ તો રેશમી કાપડ અહીંયા ખાસ મુંબઈની અંદર તમે દર્શાવી શકો છો રેશમી કાપડ, યા પછી શિલાંગની અંદર પણ તમે દર્શાવી શકો છો। તો આટલા ચેપ્ટર નંબર કહેવાનો મતલબ કે 13માંથી તમારે કેન્દ્રો સરસ મજાના યાદ રાખવાના, એ પ્રમાણે ઘરે પણ નકશાની પ્રેક્ટિસ કરવી, ઠીક છે। તો આટલા મહત્વના જહાજની વાત આવે, લડાયક વિમાનની વાત આવે, રેલવેના ડબ્બા છે, રેલવેના એન્જિન છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, લોખંડ પોલાગની વાત કરે છે, ખાંડ ઉદ્યોગના કેન્દ્રની વાત કરે છે, રેશમી કાપડની વાત કરે છે કે પછી શણની વાત કરે છે, આ બધા કેન્દ્રો જે છે એના એક એક નામ ખાસ યાદ રાખવા, સટીક માહિતી સટીક જગ્યાએ યોગ્ય જગ્યાએ દર્શાવવાની, નિશાન એક જેવા ક્યારેય પસંદ નહીં કરવાના, આવી ઘણી બધી બાબતો પ્રથમ નકશાની અંદર હું તમને બોલી ચૂક્યો છું કે નકશો કેવી રીતે પૂરવો, એનો વિડીયો પણ તમને આપી દીધો છે, ઠીક છે। તો ફરી નકશાની આ બેક ટુ બેક સિરીઝની અંદર ફરીથી તમારી સમક્ષ પાઠ નંબર 14 મુખ્ય રેલ માર્ગ, રાષ્ટ્રીય જળ માર્ગના નકશાઓ સાથે ઉપલબ્ધ થયો છું। આશા છે કે તમને આગળના વિડીયો પસંદ આવી રહ્યા હશે। વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 14માંથી વાત કરીએ તો અહીંયા રેલ માર્ગ પૂછાતા હોય છે અને રાષ્ટ્રીય જળ માર્ગ તમારે દર્શાવવાના આવતા હોય છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું સરસ રીતે, શું કહે છે જોઈએ। પહેલું પૂછે છે આપણને, દિબ્રુગઢથી કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ છે અને ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે, દિબ્રુગઢથી કન્યાકુમારી, અહીંયા આસામની અંદર દિબ્રુગઢથી લઈ તમિલનાડુના લાસ્ટ પોઈન્ટ કન્યાકુમારી, આ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે,
ક્યાંથી ક્યાં દર્શાવવાનું છે ખાસ હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું. આ ધ્યાન આપજો, આ નકશાની અંદર તમને આ અસમ રાજ્ય દેખાઈ રહ્યું હશે ટી આકારમાં. અહીંયાથી અસમની અંદર આપણે ચાલ્યા જવાનું. અહીંયાથી વળાંક લાવો અને છેક તમે જોશો તો ભારતની આ બાજુ દરિયા કિનારાની સમાંતર લેતા જવાનું અને છેક દક્ષિણની અંદર અહીંયા કન્યાકુમારીએ પૂરું કરવાનું. તમે એના માટે પેલી લાઈન પણ આડી રેલવેના પાટા જેવી આમ દોરશો તો સરસ લાગશે. તો એવું પણ ખાસ કરવાનું ભૂલતા નહીં. મેં અહીંયા આવું કર્યું નથી, સિમ્પલ તમને સરળ રીતે સમજાવી શકું એટલા માટે તમને આ લાઈન ખબર પડે એક્ઝેક્ટ. ક્લિયર? તો આ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે. નામ નિદર્શન પણ ખાસ યાદ રાખજો, દિબ્રુગઢથી લઈ અને કન્યાકુમારી. ક્લિયર? ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ રેલમાર્ગની વાત કરે તો મુંબઈથી દિલ્હી રેલમાર્ગ, એક જંકશન પણ વચ્ચે યાદ રાખજો, એક જંકશન ખાસ યાદ રાખજો, ખાસ એમાં જંકશન લખવાનું. મુંબઈથી દિલ્હી રેલમાર્ગ જે છે તો મુંબઈ તો તમને ખબર છે કે આ રહ્યું અહીંયા મુંબઈ, ઓકે, ગુજરાતની નીચે અહીંયા મહારાષ્ટ્રનું મુંબઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો મુંબઈથી વાયા મધ્યપ્રદેશ, આ રાજ્ય છે મધ્યપ્રદેશ છે, તો મુંબઈથી મધ્યપ્રદેશ થઈને દિલ્હી જવાય, ઓકે. ત્યારબાદ મુંબઈથી અહીંયા ગુજરાત થઈ અને આ બાજુ અમદાવાદ થઈ રાજસ્થાનના અજમેર જયપુર થઈને દિલ્હી જવાય, અને વચ્ચોવચ્ચ પણ રસ્તો જાય છે, એટલે કે અહીંયા મુંબઈથી લઈ અને પાછું રાજસ્થાનના આ કોટા થઈને પણ જવાય. આ ત્રણ રસ્તા છે. શું કહેવાનો મતલબ, આપણને ગમે તે રીતે પૂછે છે, કહેવાનો મતલબ મુંબઈથી દિલ્હીનો રેલમાર્ગ કે, બરાબર છે? તો તમને આમ જનરલી કેવું પૂછે કે મુંબઈથી દિલ્હીનો રેલમાર્ગ દર્શાવો, તો હવે તમારી જોડે ત્રણ રેલમાર્ગ છે, તમારે કયો દર્શાવવો એ તમારી મરજીની વિષય, પણ લખશે એક જંકશન સાથે. હવે તમે મુંબઈને કહેવાનો મતલબ અહીંયાથી મધ્યપ્રદેશના ભોપાલ થઈને લઈ જાઓ તો પણ ચાલે, તો એક જંકશન વચ્ચે અહીંયા દર્શાવી દેવાનું મધ્યપ્રદેશના મધ્યમાં ભોપાલ. અગર તમે મુંબઈથી અહીંયા લઈ જાઓ અહીંયા સુધી સેમ આવે, પછી આ વડોદરા જંકશન છે, ત્યાંથી અમદાવાદ જઈને આમ જાય છે અને વડોદરાથી આ બાજુ કોટા થઈને પણ જાય છે. સો આ બાજુ લઈ જાઓ છો તો વચ્ચે તમે વડોદરા અમદાવાદ અજમેર જયપુર કોઈ પણ લખી શકો છો, અટક સ્થાન એક, અને આ બાજુ કોટા પણ તમે લખી શકો છો. ઠીક છે, તો આટલું ખાસ ધ્યાન રાખજો. આ ત્રણ રસ્તા છે. અગર આપણે હજી ના દેખાતું હોય ઝૂમ કરીને બતાવી દઈએ મુંબઈથી કેવી રીતે શું છે, સ્ક્રીનશોટ લઈ લો ક્યાંથી ક્યાં લઈ જવાનું છે જેથી કરીને તમને અંદાજ રહે. તો આ રેલમાર્ગ, ખાસ જંકશન નહીં ભૂલવાનું, બિલકુલ એના જંકશન યાદ રાખવાના છે. આ મુંબઈથી દિલ્હીના ત્રણ રેલમાર્ગ છે. ક્લિયર? ત્યારબાદ આપણે આગળ વધીએ ચેન્નઈથી કોલકાતા, દિલ્હીથી કોલકાતા અને મુંબઈથી ચેન્નઈ. આ રહ્યું દિલ્હી, આ રહ્યું મુંબઈ, આ રહ્યું ચેન્નઈ, આ રહ્યું કોલકાતા. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો દિલ્હીથી મારે કોલકાતા અહીંયા આવવું છે, વચ્ચે કાનપુર તમે દર્શાવી શકો છો, યુપીનું કાનપુર, દિલ્હીથી કોલકાતા તો વચ્ચે જંકશન કાનપુર દર્શાવી શકો છો. ત્યારબાદ મારે ચેન્નઈથી, જો ચેન્નઈથી કોલકાતા દર્શાવીએ તો આ રહ્યું ચેન્નઈ, એનાથી દરિયા સમાંતર જતું રહેવાનું કોલકાતા, વચ્ચે કટક વિશાખાપટ્ટનમ જે જંકશન છે તમે દર્શાવી શકો છો. પહેલું ચેન્નઈથી દરિયાને સમાંતર કોલકાતા. ક્લિયર? ત્યારબાદ દિલ્હીથી કોલકાતા, તો કોલકાતા આવી ગયા, હવે અહીંયાથી આપણે દિલ્હી, વચ્ચે કાનપુર તમે દર્શાવી શકો. મુંબઈથી ચેન્નઈનો રેલમાર્ગ છે તો આ રહ્યું મુંબઈ, અહીંયાથી સોલાપુર, આ રહ્યું ચેન્નઈ. તો આ ત્રણ ખાસ, ચેન્નઈથી કોલકાતા, દિલ્હીથી કોલકાતા અને મુંબઈથી ચેન્નઈ, આ ત્રણે ત્રણ રેલમાર્ગ જે એ ખાસ અટક સ્થાન ખાસ તમે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આપણે વાત કરીએ સૌથી લાંબો ધોરીમાર્ગ, સડક માર્ગની વાત કરીએ. પૂછાતો નથી પણ તેમ છતાં આપણે જોઈ રહીએ એટલું મહત્વ ન કહી શકાય. તો સૌથી લાંબો જે ધોરીમાર્ગ છે આપણા દેશનો એ છે નેશનલ હાઈવે નંબર 44. એ આપણા દેશનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. તમારા પાઠ્યપુસ્તકમાં કદાચ 60 લખેલું હોય, અપડેટ ન થયું હોય તો સુધારી લેવાનું છે, નવા પાઠ્યપુસ્તકમાં 44 આવી ગયું છે. સો શ્રીનગરથી લઈ વાયા દિલ્હી થઈ આ બાજુ મધ્યપ્રદેશ થઈ અને આ બાજુ મહારાષ્ટ્ર થઈ ને ઝારખંડ થઈ અને ભાઈ તેલંગાણા થઈને છેક અહીંયા તમિલનાડુના કન્યાકુમારીના સ્ટોપ ઉપર અહીંયા આવે છે. એ તમે જોઈ શકો છો ક્યાંથી ક્યાં આવે છે. આ બાજુ શ્રીનગરથી થઈને આખો નકશો ધીરે ધીરે ઉપર જવા દઉં છું, તમે નિહાળતા રહેજો. આ આપણો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. ક્લિયર?
સો રેલ માર્ગની આપણે વાર્તા પૂરી કરી. એકાદો લાંબો ધોરીમાર્ગ હતો એ પણ મેં અહીંયા લઈ લીધો છે. હવે આપણે વાત કરવાના છીએ આપણા આ ચેપ્ટરનો બીજો ભાગ, એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ. તો આપણે ત્યાં કુલ રાષ્ટ્રીય 5 જળમાર્ગ છે. પહેલાં જળમાર્ગની અગર હું વાત કરવા જઉં તમને, તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીવાળો, એટલે કે 1620 કિલોમીટર લાંબો છે હલ્દિયાથી લઈને અલ્હાબાદ સુધી. તો એ તમે જોઈ શકો છો અહીંયા ગંગા નદી છે, અહીંયા હલ્દિયાથી લઈ અને છેક અહીંયા અલ્હાબાદ. આ તો ગંગા નદી નીકળે છે, એની શાખા નદી યમુના છે, એના તરફ નથી જતા, ખાલી સમજવા માટે છે. પણ એટલે કે આ હલ્દિયાથી લઈ અને અલ્હાબાદ સુધી સ્ક્રીનશોટ લઈ લેવાનું, યા નકશો આ વિડીયો ચાલુ હોય ત્યારે નકશો જોડે જોડે પૂરતા રહેવાનું, વિડીયો સ્ટોપ કરીને તો ફાવશે. એટલું જોઈએથી કશું નહીં આવડે, જોડે પેન ઉપાડી અને આપણે નકશો પૂરો કરવો પડશે. તો આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો, તો એ બ્રહ્મપુત્ર નદી છે. 891 કિલોમીટર લાંબો છે. ધુબરીથી સાદિયા મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાણો છે. તો યાદ રાખજો અહીંયા ધુબરીથી લઈ અસમનીમાંથી છેક અહીંયા અરુણાચલના સાદિયા સુધી, ધુબરીથી લઈને સાદિયા સુધી આ બ્રહ્મપુત્ર નદીનો 891 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે. ત્યારબાદ આપણે આગળ વધીએ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 તરફ. તો આ બાજુ દક્ષિણમાં તમે જુઓ જે પશ્ચિમ કિનારાની નહેર છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે, એટલે કે કોલમથી લઈને કટ્ટાપુરમ સુધી 250 કિલોમીટરનો છે. કેટલો? 250 કિલોમીટર. એકદમ સહેલો છે કોલમથી કટ્ટાપુરમ, એ તમે જુઓ તો પણ તમને ખાસ મગજમાં બેસી જાય હોય. ત્યારબાદ આપણે આવીએ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી કૃષ્ણા નદીમાં. 1078 કિલોમીટર લાંબો છે કાકીનાડાથી પુડુચેરી સુધી. અહીંયા કાકીનાડાથી લઈને અહીંયા સમાંતર, દરિયાના સમાંતર જ છે પુડુચેરી સુધી, ખ્યાલ. અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રહ્માણી નદી 588 કિલોમીટરનો લંબાઈનો, ગોયનખલીથી લઈને તાલચેર સુધી. ધ્યાન આપજો, આ રહ્યું અહીંયા ગોયનખલી. આ ગોયનખલીથી અહીંયા ચાલુ થાય છે અને અહીંયા તાલચેર બ્રહ્માણી નદી આવે છે આમ સુધી. અને આ ગોયનખલીથી લઈ ગોયનખલીથી તાલચેર સુધીનો 588 કિલોમીટરનો. તો આ 5 રાષ્ટ્રીય જળમાર્ગ છે, એ પણ ખાસ રેડી કરજો. એમાં રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો, નકશા લઈને બેસજો, જેથી કરીને સરસ રીતે ભૂલ ન પડે એવી રીતે શીખી શકાય. તો તમારે બોર્ડની પરીક્ષામાં બોર્ડના નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે જોવા જઈએ તો પાઠ નંબર 9, પાઠ નંબર 10, પાઠ નંબર 13, પાઠ નંબર 14 એમાંથી નકશાઓ પૂછાય છે. ઠીક છે, તો બરાબર તૈયારી કરજો. હજી અવનવા આવા વિડીયો સાથે તમારી સમક્ષ ઉપલબ્ધ થતો રહીશ. તમને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા સહધ્યાયી મિત્રને પણ ખાસ એને શેર કરજો, જેથી કરીને નકશાનો લાભ લઈ શકે. ફરી મળીશું આવતી વખતે નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.